नमस्कार मित्रों, वीडियो में आपनुं स्वागत छे। गुजराती फिल्मों में लगभग दरेक प्रकार की भूमिकाओं करीने पोताना अभिनयना ओजस पाथरनारी आ अभिनेत्री छे सरला एवलेकर, जेमणे पहली बार गुजराती में नेगेटिव अने पॉजिटिव बन्ने प्रकार की भूमिकाओं करी हती अने एक नवो चीलो पाड्यो हतो। परंतु दुखनी वात ए छे मित्रों के गुजराती फिल्मोंना सुवर्णकाळ दरमियान जेनी एक सफल अभिनेत्री में गणतरी थती हती, ए अभिनेत्री विषे आजे इंटरनेट पर कोई माहिती उपलब्ध नथी। 1984 में आवेली पारिवारिक फिल्म दियर भोजाई माटे तो सरला एवलेकर ने ए वर्षनी श्रेष्ठ गुजराती अभिनेत्री नो एवॉर्ड पण मळ्यो हतो। अंगा बापूजी नी मांगी अने सुरेश ना भणતર પાછળ તે તારું સર્વસ્વ આપી દીધું છે। નહીં ગંગા, બિલકુલ નહીં। મે એ બંને ને પાછળ તમે આ ઘર સુધા ગિરવી મૂકી દીધું છે, પણ તેથી શું? કાઠે આવેલી નાવ ને ડુબાડવી છે? અરે મારો સુરેશ તો આવા મને બમણા બનાવી દેશે। બસ બસ, હવે બહુ થઈ ગુમાન, હવે કઈ કહેવાનું બાકી છે? ખોડદોડ માં તારી હોશિયારી જોઈ, આજે તારી મરદાનગી પણ જોઈ। તને રાજમહેલ માં એક દિવસ મહેમાન થવાનું કહ્યું હતું, એ યાદ છે? એ તે કેમ ભૂલાય? તો ફરી કહું છું કે એક દિવસ રાજમહેલ ની મહેમાન ગતિ માણી લે। આગ લગાડવા એમાં ચમકી ને શું કરો છો? મારા બાપા ને સળગાવવાના છે। આજ તો આષાઢી બીજ નો અગતો છે, અગ્નિ આજ વિસામો લેવાનો આવશે, અમારે આંગણે પ્રભુ નો ઓછો છે। તલવાર પણ આટકોટ ના ધણી ની છે। તલવાર આટકોટ ના ધણી ની હોય કે મોટા માન થતા ની, આજ તો ભટ્ટી માં આગ નહીં સળગે। મહારાષ્ટ્ર ના સોલાપુર માં જન્મેલી સરલા એવલેકર વિશે મરાઠી મીડિયા માં પણ ટૂંકી માહિતી આપેલી છે। પોતાના સ્કૂલી જીવન દરમિયાન જ આ અભિનેત્રી નાટકોમાં કામ કરતી હતી। ચિત્રરંજન કોલ્હટકરના મરાઠી નાટક અશી વસ્તી એમાં એનો અભિનય જોઈ અને મરાઠી રંગમંચના પ્રસિદ્ધ અભિનેતા નીલુ ફૂલે તેમનાથી પ્રભાવિત થયા અને ફિલ્મોમાં એમને કામ આપ્યું। ત્યારબાદ 1972 સરલા એવલેકરે પહેલી મરાઠી ફિલ્મ પિંજરામાં અભિનય આપ્યો અને આ રીતે અભિનય ક્ષેત્રે એમનો પ્રવેશ સૌપ્રથમ તો મરાઠી નાટક અને મરાઠી ફિલ્મોથી જ થયો હતો। પ્રસિદ્ધ અભિનેતા ડૉક્ટર શ્રીરામ લાગુ સાથેની એમની ફિલ્મ સુગંધી કટ્ટા ભારે ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો। હિન્દીમાં પણ તેમણે કેટલીક ફિલ્મોમાં અભિનય આપ્યો છે, જેમાંની મિથુન ચક્રવર્તીની ફિલ્મ ડાન્સ ડાન્સમાં લોકપ્રિય ગીત ઝૂબી ઝૂબીમાં તેમનું પરફોર્મન્સ યાદગાર છે। Hey।
આ ઉપરાંત સરલા એવલેકરે કેટલીક મરાઠી સિરિયલોમાં પણ અભિનય આપ્યો છે. છેલ્લે 2016માં તેમને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી જીવન ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો અને આ એવોર્ડ સ્વીકારવા તેમણે એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. પરંતુ ત્યાર પછી સરલા એવલેકર ફિલ્મોથી દૂર રહ્યા છે. મરાઠી મીડિયા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર પોતાની ઉંમરના છેલ્લા તબક્કામાં હવે આ અભિનેત્રીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે અને ઈસા મસીહ ઉપરની કવિતાઓ તથા એનું ઓડિયો રેકોર્ડિંગ ઉપરાંત ધર્મ પ્રચારમાં વ્યસ્ત છે અને લાઇમ લાઇટથી દૂર રહેવા માગે છે. કદાચ એટલે જ એમના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. સરલા એવલેકરના પરિવાર વિશે પણ કોઈ માહિતી મળતી નથી. પરંતુ ગુજરાતી ફિલ્મોમાં એમના યોગદાન અને અભિનય કળાને હંમેશા યાદ કરવામાં આવે.